વાઘોડિયાના એપોલો કંપની પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર પટી ખાતા બુટલેગરો ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસે બિનવારસી કાર સહિત વિદેશી દારૂ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના તેમજ આજુબાજુના જિલ્લામાં મધ્યપ્રદેશ તેમજ છોટાઉદેપુર જિલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો રાત્રિના સમયે વાઘોડિયા તાલુકામાંથી પસાર થતા હતા. ધીરજ ચોકડી પાસે પોલીસને રાત્રિ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ જવાનને જોઈ બુટલેગરે કાર ફૂલ સ્પીડમાં ભગાવી હતી. વાઘોડિયા પોલીસે કારનો પીછો કરતા બુટલેગરે કાર ફૂલ સ્પીડમાં ભગાવતા કાર એપોલો કંપની પાસે પલટી ખાતા પોલીસને બિનવારસી કાર તેમજ કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. મોટી ઘટના છતાં બુટલેગર ફરાર પોલીસ માટે ચિંતાનો વિષય કે પછી પોલીસ જાણવા છતાં અંજાન. વાઘોડિયા પોલીસના કેટલાક પોલીસ કર્મીઓ વાઘોડિયા તાલુકાના કેટલાક વિદેશી દારૂના બુટલેગરોનો સહારો લઈ રાત્રિ દરમિયાન પલટી મારેલ કાર કયા બુટલેગરની હોઈ શકે તે જાણવા મથામણ કરતા મીડિયાની નજરે ચડ્યા હતા. હાલ વાઘોડિયા પોલીસે બિનવારસી કાર તેમજ વિદેશી દારૂનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. વિદેશી દારૂ સાથે કારના આગળ તેમજ પાછળની સાઈડ પર કોઈ પણ જાતની નંબર પ્લેટ લગાવેલ ન હતી. હવે જોવાનું એ રહ્યું કે વાઘોડિયા પોલીસ દારૂને હેરાફેરી કરતા બુટલેગરો પાસે કઈ રીતે પહોંચ્યું છે, દારૂની હેરાફેરીમાં વપરાતી નંબર વગરની કાર કોની માલિકીની છે તે જોવાનું રહ્યું. યુનુસ ઘાંચી સાથે CN24 ન્યૂઝ વાઘોડિયા.